નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વે મિત્રોનું ગુજરાત નંબર વન ન્યૂઝ ચેનલમાં. મિત્રો, વાત કરીશું આજે મહત્ત્વના અને અગત્યના સમાચારની. બિપોરજોયને લઈને અત્યારનું મોટું અપડેટ સામે આવ્યું છે. બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર અને દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય માંડવી આસપાસ લેન્ડફોલ કરશે. સાથે જ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 150 કિમીની આસપાસ રહી શકે છે. આ સાથે જ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડા અંગે જણાવ્યું છે કે બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી. પરંપરાગત વૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું આવી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. આંબાલાલ પટેલે જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાવાઝોડાની વધુ અસર થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટોર્મ સાથે વાવાઝોડું આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટોર્મનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલ હાલીની શક્યતાઓની તકેદારી રાખવી જરૂરી છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક અને ગુજરાત નંબર વન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી તમને અમારા નવા નવા સમાચાર મળતા રહે.